તેલંગાણાના પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર આવેલા છાપીમાં તસ્કરો બેંક ઓફ બરોડાનું રૂપિયા ભરેલું એટીએમ ઉપાડી જતા પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠ્યા છે. ઘટનાની જાણ થતા બનાસકાંઠા એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી. વડગામ તાલુકાના પાલનપુર હાઈવે ઉપર આવેલા છાપીના એવન્યુ કોમ્પ્લેક્સમાં આવેલું બેંક ઓફ બરોડાનું એટીએમ સાથે તસ્કરો ઉઠાવી જતા હડકંપ મચી જવા પામ્યો છે. સતત વાહનોથી ધમધમતા હાઈવેને અડીને આવેલા કોમ્પ્લેક્સના જ એટીએમને તસ્કરોએ નિશાન બનાવીને એટીએમમાં ઘૂસીને તેમાં લગાવેલા કેમેરા ઉપર બ્લેક સ્પ્રે મારીને ત્યારબાદ આખે આખું એટીએમ ગાડીમાં ઉઠાવીને લઈ ગયા હતા, જેના કારણે એટીએમના દરવાજાનો કાચ પણ તૂટી ગયો હતો. જો કે સવારે કોમ્પ્લેક્સ માલિક આવતા તેને એટીએમ ચોરાયાની જાણ થતા પોલીસને જાણ કરી હતી. આ કોમ્પ્લેક્સ મારું પોતાનું છે અને કોમ્પ્લેક્સનું નામ પાર્ક એવન્યુ છે. સવારે હું વોકિંગમાં નીકળ્યો હતો અને મેં જોયું તો એટીએમના કાચને બધું ફૂટેલું હતું, એટલે મને એવું લાગ્યું કે આ ચોરી થઈ છે. તો મેં તાત્કાલિકપણે છાપી પીએસઆઈ શ્રીને મેં જાણ કરી, પછી બેંક ઓફ ઇન્ડિયાની અંદર મેનેજરશ્રીને જાણ કરી, અને હમણાં રૂબરૂ બધા અધિકારીઓ આવેલા છે અને હમણાં તપાસ એની ચાલુ છે. કાર્ડ રાખેલો નથી અહીંયા, એ બેંક ઓફ ઇન્ડિયા પ્રાઇવેટ કંપનીને આપેલું છે, પ્રાઇવેટ કંપની હેન્ડલ કરે છે, એમાં અમારે કંઈ લેવા દેવા હોતું નથી. જો કે આખે આખું એટીએમ ઉપાડી જવાની ઘટનાની ગંભીરતા જોઈ બનાસકાંઠા એસપી એલસીબી સહિતનો પોલીસ કાફલો અને ડોગ સ્કવોડ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આજુબાજુના કોમ્પ્લેક્સના સીસીટીવી કેમેરા ચેક કરીને સઘન તપાસ હાથ ધરી હતી અને તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. રાત્રિ દરમિયાન પણ સતત વાહનોથી ધમધમતા હાઈવેને અડીને આવેલા કોમ્પ્લેક્સનું એટીએમ પૂરા પ્લાનિંગ સાથે જ તસ્કરો ઉઠાવી ગયા હોવાથી પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થયા છે. બેંક ઓફ બરોડાના એટીએમની ઉઠાંતરી થતાં કોઈ સાતીર ગેંગે આ ઘટનાને અંજામ આપ્યો હોય તેવું હાલ લાગી રહ્યું છે. ત્યારે જોવાનું એ રહ્યું કે એટીએમ ચોરનારા શખ્સો ક્યારે પોલીસના સગંજામાં આવે છે. જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમદાવાદ હાઈવે ઉપર જતા એક બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ છે, એ એટીએમમાં ચોરી થઈ છે. એટીએમની જ ચોરી થઈ છે, બહારના ગ્લાસ તોડી અને એક એટીએમના સંપૂર્ણ ઉઠાંતરી થઈ છે અને જે અંદરનો સીસીટીવી કેમેરો છે એની ઉપર સ્પ્રે મારેલું છે, એટલે આ ટાઈપની મોડસ ઓપરેન્ડી હવે કોણ હોઈ શકે એ પોલીસ તપાસ ચાલુ છે અને આજુબાજુના સાહેદો નિવેદનોના આધારે તેમજ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસના મારબાન એસપી સાહેબે 3-4 ટીમ બનાવીને કાર્યરત કરેલા છે. રતન સાંગિયા સાથે NS ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા.